સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અને નામ છે એમનું બદ્રાયુ વચ્છરાજાની. ગુજરાત અને ભારતના જ્ઞાન વિશ્વનું એક આદરણીય વ્યક્તિત્વ, ચૈતન્ય પ્રેરક કેળવણીકાર, અત્યંત સહજ અને આડંબર રહિત સત્વશીલ મનુજ, કર્મશીલ સર્જનશીલ અને સંવેદનશીલ શિક્ષક શ્રી ભદ્રાયુ વચ્છરાજાની આજે રેડિયો દિલના અમારા એકમાત્ર ગુજરાતી કાર્યક્રમ છેલ છબીલો ગુજરાતીના અતિથિ છે. નામિનભાઈ, મને એમ છે કે આપના શબ્દો એટલો બધો મને છેલ છબીલો કરીને મૂક્યો છે. મને ખૂબ આનંદ છે કે અમેરિકાની ધરતી ઉપર એક રેડિયો છે, એ રેડિયો ગુજરાતીમાં વાત કરે છે અને ગુજરાતી સાથે વાત કરે છે. આપે કયા, મારે એને થોડીક વિશેષ જણાવટ આપની પાસેથી સાંભળવી છે. આપે એવું કહ્યું કે જે સંસ્થાને એની નજીકનો સમાજ સ્વીકારતો નથી એ સમાજ અભાગીઓ છે. મને બહુ આનંદ છે વિજયભાઈ કે આપે ખૂબ અભ્યાસ કર્યો છે, કારણ કે નેચરલી એ બહુ બહુ જ આપણને ખુશી આપે છે કે હું ક્યારેક ક્યાંક અચાનક બોલ્યો તો એ આજે મારી સામે કોટ થઈ રહ્યું છે. જાપાનની ધરતી ઉપર ક્યોટોમાં મોરારી બાપુની એક કથા હતી, એ માનસ સહજ કથા હતી અને એ કથાનું મૂળ છે એ રાજકોટથી નંખાયેલું હતું. રાજકોટમાં 18 વર્ણને જોડી લેતી એક કથા બાપુએ કરી અને એ વખતે રોજ સવારે 1/2 કલાક કોઈનું વ્યાખ્યાન યોજાય. એમાં હમણાં આપે જેમનો ઉલ્લેખ કર્યો એ મારા પરમ વડીલ મિત્ર ગુણવંતભાઈનું વ્યાખ્યાન હતું, ગુણવંત શાહનું. ગુણવંતભાઈ રાજકોટ આવે ત્યારે પ્રેમ મંદિર અમારા નિવાસે જ હોય એટલે એમને એમનો સંગાત કરવાનું મને મળ્યું અને ગુણવંતભાઈએ પોતાના વ્યાખ્યાનના અંતે મોરારી બાપુને એમ કહ્યું કે બાપુ, આપ એક વખત જે ઝેન ભૂમિ છે એ ક્યોટોમાં એક કથા કરો, કારણ કે એ ઝેન ભૂમિમાં જે બળ પડ્યું છે એમાંથી કંઈક વિશ્વ સુધી વહેંચવા જેવું છે. મોરારી બાપુએ એમના બહુ જ નિજી સ્વભાવ મુજબ કહી દીધું કે ચોક્કસ આપણે મનોરથ કરીએ અને મનોરથ આપણો પૂરો થશે તો આપણે ક્યોટો પહોંચીશું. બાપુને એટલું બધું સ્મરણ રહ્યું હતું એટલે જ્યારે જાપાનમાં કથા યોજાઈ ત્યારે સૌ પહેલી વાર મને બાપુ દ્વારા આમંત્રણ મળ્યું કે ગુણવંતભાઈ નાદુરસ્ત તબિયતને લઈને નથી આવી શકે એમ, પણ તમે તે દિવસે ગુણવંતભાઈની સાથે હતા તો તમે ચોક્કસ અમારી સાથે જોડાયા. એટલે આઈ વોઝ સો હેપી કે ગુણવંતભાઈની આંગળી પકડીને હું વ્યાસપીઠ સુધી પહોંચ્યો હતો તો પછી મારી આંગળી પકડીને વ્યાસપીઠ ઉપર પહોંચાડવાનું કામ બાપુએ કર્યું અને એ ક્યોટોની કથા બહુ જ સુંદર કથા. અને એમ કહેવાય કે ગુજરાતીઓનો મેળાડો, કારણ કે જાપાનમાં કોઈ ગુજરાતીઓ કે એટલા ઇન્ડિયન્સ નહોતા પણ આ જ અમેરિકા દેશમાંથી લગભગ 350-400 લોકો ત્યાં આવ્યા, વિશ્વમાંથી પણ બીજા લોકો આવ્યા, એટલે 750-800 લોકોની વચ્ચે સુંદર મજાની કથા થઈ અને એમાં એક સાંજે ગોષ્ઠી હતી અને એ ગોષ્ઠીમાં હું, વિનોદ જોશી વગેરે જે હતા એમને બાપુએ કહ્યું કે કંઈક આપણે વાત કરીએ અને મને એવો વિચાર આવ્યો કે જો ઝેન ભૂમિ ક્યોટો હોય અને ત્યાં ઝેન પુરુષો હોય તો મારા દેશના ઝેન પુરુષો કોને ગણવા. એટલે મારી એક સામાન્ય રીતે ટેવ હોય છે કે આવી જ્યાં મુક્તિ મળે ત્યાં બહુ વિષય આધારિત બોલવાને બદલે ત્યારે ત્યાં જે સૂજે તે હું વાત કરું, એક્સટેમ્પોર. એટલે એમાં મને આ વિષય સૂજ્યો અને એમાં મેં આપણા બધા જ જેને બુદ્ધ પુરુષો આપણા કહીએ એને મેં બધાને યાદ કર્યા અને એમાં બુદ્ધ પુરુષો એટલે રમણ મહર્ષિ પણ આવે, શ્રી અરવિંદ પણ આવે, શ્રી માતાજી પણ આવ્યા, રમણ મહર્ષિ પણ આવ્યા, મહાત્મા ગાંધી પણ આવ્યા, વિનોબાજી આવ્યા. અને એ વાત કરતા કરતા મને આ એક વિચાર આવ્યો અને એ મેં વ્યક્ત કર્યો કે આપણે ત્યાં ઘણી વખત એવું બન્યું છે કે બહુ મોટો આશ્રમ હોય, એનું બહુ મોટું જ કામ હોય, બહુ મોટું પ્રદાન હોય પણ એ પરિસરની અંદર હોય, એ પરિસરની બહાર નીકળો તો એની સ્વીકૃતિ ન હોય. કદાચ આ નીકળી ગયેલું વાક્ય હતું જે અત્યારના મને યાદ આવે છે, બહુ આવું પણ બોલાઈ ગયું હતું કે ખરેખર એવું લાગે કે જેને વિશ્વ સ્વીકારે છે અને જેને એકનોલેજ કરવા માટે વિશ્વ તલપાપડ છે. કદાચ નરસિંહ પણ એવા જ એક બુદ્ધ પુરુષ
કે નરસિંહ નાગર જ્ઞાતિમાં જન્મ્યા અને નાગર જ્ઞાતિ અને જ્ઞાતિ બહાર મૂક્યા. જી જી. પણ સમગ્ર વિશ્વમાં મહાત્મા ગાંધીએ વૈષ્ણવ જનને એટલું પોપ્યુલર કરી આપ્યું કે નરસિંહ વિશ્વના તળ પ્રદેશ સુધી પહોંચ્યા. જી જી. એટલે બાપુએ તો બહુ સુંદર વાત કરી કે આપણે દુઃખ ન લગાડીએ કે નાગર જ્ઞાતિએ નરસિંહને બહાર મૂક્યા હતા. કદાચ આપણે એમ માનીએ કે ભગવાનને ઠાકોરજીને ખબર પડી ગઈ હતી કે આ એક જ્ઞાતિમાં સમાઈને સાંકડો થાય એવો નથી પુરુષ, એટલે એને જ્ઞાતિમાંથી બહાર કાઢ્યો અને એને વિશ્વ સમક્ષ વિચારધારા રૂપે મૂકી આપ્યો. ક્યાં વાત છે. એટલે આ આપે જે અત્યારના વાક્ય કોટ કર્યું એ ક્યોટોની ધરતી ઉપર સ્ફુરેલું વાક્ય હતું, અને એ મને એમ લાગ્યું હતું. મને આના ઊંડાણમાં ઘણી વાત થાય, પણ ટૂંકમાં એટલું કે આપણે નજીકનાને ઓળખવામાં બહુ વાર લગાડીએ છીએ. કદાચ આપણે એમ કહેવાય કે દૂર જોવાની દૃષ્ટિ વધુ પાવરફુલ છે નજીક જોવા કરતા. વાત સાચી છે. બાયફોકલ પહેરવા તો આપણે કહેવાયેલા જ છીએ વિચારોની દૃષ્ટિએ. પણ એ અધ્યાય તો રવીન્દ્રનાથ ટાગોર ગીતાંજલિને જ્યાં સુધી વિશ્વ સ્વીકૃતિ ન મળી ત્યાં સુધી ન થયું. હરગોવિંદ ખોરાના સાથે પણ આ જ થયું. એટલે મેં એ બધું કોટ કરીને કહ્યું હતું કે જેને નથી પારખી શકતા એ અભાગ્યો કહેવાય. કારણ કે કોઈક પુષ્પગુચ્છ આપે પછી મારે એમ કેવું કે જેને આપ્યો પુષ્પગુચ્છ એ અમારા. ધેટ મીન્સ યુ આર કન્સિડરિંગ એઝ અ સેકન્ડ પ્રાયોરિટી, નોટ ધ ફર્સ્ટ વન. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. પણ બધા સંસ્થાઓની વાત કરીએ તો મોટાભાગની સંસ્થાઓમાં સ્થાનિક અસ્વીકૃતિ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. એ પછી દાખલો કે સચ્ચિદાનંદજીની સાથે વાત કરીએ તો આજુબાજુના જે ગામો છે એની વ્યાપક અસર એમની પર નથી દેખાતી જેટલી આઉટ ઓફ દંતાલી. રાઈટ. કે યાજ્ઞવલ્કય ઉપવન હોય તો વૃક્ષારોપણ એ વાડાની અંદર થાય, પણ વાડાની બહારનું વૃક્ષ સુકાતું હોય તો એને પાણી ના. બહુ સાચી વાત છે. બહુ જ સાચી વાત છે. ખૂબ સાચી. એટલે મને મારું અંગત મંતવ્ય એવું છે કે આપણે લોકો વિચાર કરતા વ્યક્તિને વધુ વળગી જઈએ છીએ, અને એટલા માટે એ વ્યક્તિ જ્યાં જાય ત્યાં એની ભેગા ભેગા રહેવું, એની વાતો કરવી, એમાંથી આપણે બહાર નહીં આવ્યા. કદાચ એમ કહેવાય કે ગાંધી પછી સો કોલ્ડ ગાંધીવાદે પણ આ જ કામ કર્યું, અને પરિણામ એ રહ્યું કે ગાંધીના વિચારો વર્ષો સુધી ટકે એને બદલે હું ગાંધીવાદી છું એમ કહીને માણસને ટકી જવું બહુ ગમતું હોય છે. અને એટલા માટે જ એવું બને કે કદાચ આશ્રમમાં કે કોઈ સંસ્થામાં જે હોય એને બહાર પહોંચતા વાર લાગે છે, સ્વીકૃતિ થતા વાર લાગે છે. મારું એવું પણ કૌશિકભાઈ માનવું છે કે આવી જે વ્યક્તિઓ છે એ થોડીક જુદી જ હોય છે. એટલે જેને આઉટ ઓફ બોક્સ કહીએ એમ આઉટ ઓફ બોક્સ વિચારવા ટેવાયેલી હોય છે, અને આઉટ ઓફ બોક્સ વિચારેલું સ્વીકારવાનો ક્ષમતા હજી આપણામાં છે એવું હું માનતો નથી. કારણ કે આપણે તો પહેલાનો વિરોધ કરવામાં માનીએ છીએ, પછી વિરોધમાં ન સફળ થઈએ તો ઠીક છે એમ કરીને ચલાવી લેવામાં માનીએ છીએ, અને પછી બધા જયારે સ્વીકારી લે તો ઠીક છે હું તમને સ્વીકારી લઉં એમ કરીને આપણે એને સ્વીકારતા હોઈએ.